મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર 3.5 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી વહેવા માંડ્યા હતા, જ્યારે જિલ્લાના વીરપુરમાં 3.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતે મહીસાગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રવિવારે મધ્યરાત્રિથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદે વહેલી સવારે જોર પકડ્યું હતું અને સાંબેલાધાર વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ લુણાવાડામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 3.5 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે વીરપુરમાં 3.5 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લુણાવાડાના માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક વિસ્તાર, દરકોલી દરવાજા, વડધરી રોડ, જયશ્રીનગર સોસાયટી, લુણાવાડા ગોધરા હાઈવે માર્ગ સહિત અનેક નીચાણવાળા વિસ્તારો છે તેમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા. રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે પસાર થતા રાહદારીઓને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લુણાવાડા શહેરમાં 3.5 ઇંચ વરસાદ પડતા અનેક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ધોધમાર વરસાદ વરસવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. જ્યારે શહેરના ફુવારા ચોક વિસ્તારમાં પાણીના તેજ પ્રવાહના કારણે ડુંગર વિસ્તારમાંથી માટીનું પણ ધોવાણ થઈ અને રસ્તા ઉપર માટી અને પથ્થર તણાઈને આવ્યા હતા. વીરપુરમાં ધોધમાર વરસાદથી ગ્રામ પંચાયત પાસેના વિસ્તારમાં પાણી ભરાયા હતા. સપ્તાહનો પહેલો દિવસ છે ત્યારે ચાલુ દિવસે નોકરિયાત વર્ગ તેમજ શાળાએ જતા બાળકો અને વહેલી સવારે ધંધા માટે જતા લોકો વરસાદ માટવાયા હતા. ધમાકેદાર મેઘરાજાની બેટિંગથી લુણાવાડા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું.